ચાલો બાળકો, આપણે ધોરણ 4 નો વિષય હિન્દી ભણવાનો છે. એમાં આપણે 1 થી 3 પાઠ આપણે શીખી ગયા છે. સી ડબલ ઈ માં લખવાનું પણ મેં તમને આ વર્ક આપી દીધું છે. આજે આપણે ભણવાનું છે પાઠ 4 છે અપને બારે મે, એટલે આપણે આપણા જ વિષય જે પણ કાંઈ લખવાનું છે એ આ પાઠમાં લખવાનું છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં પાઠ શરૂ થાય છે એમાં એક તો તમારો ફોટોગ્રાફ છે એ તમારે લગાવવાનો છે. એમાં તમારે પહેલું વાક્ય આપ્યું છે તેમાં જો મેરા નામ ખાલી જગ્યા છે, બરાબર છે? તો આમાં તમારે શું લખવાનું છે? મેરા નામ ખાલી જગ્યા હૈ, તમારે તમારું પોતાનું નામ લખવાનું છે. જે પણ કાંઈ હોય તે એક્સેટિના જે કાંઈ હોય તે મેરા નામ, ધારો કે મારું નામ આશા છે તો હું લખું તો મેરા નામ આશા હૈ, તમારે તમારું જ નામ લખવાનું છે. પછી બીજું વાક્ય આપેલું છે મે ખાલી જગ્યા કક્ષા બે પડતી હું, ખાલી જગ્યા કક્ષા બે બરાબર પડતી હું, મેં ખાલી જગ્યા કક્ષા બે પડતી હું. એટલે તમે કેટલામાં ધોરણમાં ભણો છો? મેં 4 કક્ષા બે પડતી હું. હા, કેટલામાં ધોરણમાં તમે ભણો છો? તો કે 4 ધોરણમાં, બરાબર છે? ત્યાર પછી ત્રીજું વાક્ય છે મેં ખાલી જગ્યા નામ ગામે રહેતા હું, અથવા તો રહેતી હું, રહેતી હું, બરાબર છે? શું કીધું છે? મેં ખાલી જગ્યા નામક ગામે રહેતા હું, એટલે કે છોકરો હોય અથવા તો રહેતી હું એટલે કે છોકરી હોય. તો આપણે અત્યારે ગામનું નામ શું લખીએ છીએ? મેં રાજકોટ નામક ગામે રહેતી હું, બરાબર છે? ત્યાર પછી ચોથું વાક્ય છે મેરે પિતા કા નામ, મેરે પિતા કા નામ ખાલી જગ્યા હે, મેરે પિતા કા નામ ખાલી જગ્યા હે, તમારે તમારા પપ્પાનું નામ આ ખાલી જગ્યામાં લખવાનું છે. ત્યાર પછીનું વાક્ય છે મેરી મા કા નામ, મેરી મા કા નામ ખાલી જગ્યા હે, આ ખાલી જગ્યામાં તમારે તમારા મમ્મીનું નામ લખવાનું છે, બરાબર છે? ત્યાર પછી મેરે ભાઈ કા નામ, નામ ખાલી જગ્યા હે, એમાં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે, તમારા પોતાના સગા ભાઈનું તો કઝિનનું નામ લખશો તો પણ ચાલશે. ત્યાર પછી મેરી બહન કા નામ ખાલી જગ્યા હે, એમાં તમારે તમારી બહેનનું નામ લખવાનું છે, ગમે તે તમારે કઝિન લખશો તો પણ ચાલશે, અને તમારી પોતાની સગી બેન હશે તો પણ તમે લખી શકો. ત્યાર પછી છે મેરે ચાચા કા નામ, મેરે ચાચા કા નામ ખાલી જગ્યા હે, ચાચા એટલે કોને ખબર છે બાળકો? સરસ, વેરી ગુડ. ચાચા એટલે શું થાય? કાકા, બરાબર? અંકલ નામ છે. એવી રીતે કાકા તમારે હોય તો ભણે અને ન હોય તો પણ ભલે, તમારા કોઈ કુટુંબમાં કઝિનમાં ગમે ત્યાં પણ તમને કાકા થતા હોય તો એનું તમે નામ અહીંયા લખી શકો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મેરી બુઆ કા નામ, મેરી બુઆ કા નામ ખાલી જગ્યા હે, બુઆ એટલે શું થાય? તમારા ફૈબા, બરાબર છે? તમારા ફૈબાનું નામ તમારે અહીંયા લખવાનું છે. ત્યાર પછી લખવાનું છે હવે 10મું વાક્ય તમને આપેલું છે કે અપને પરિવાર મે કોણ કોણ હે, બરાબર છે? જે તમારા પરિવારમાં તમારા કુટુંબમાં
માં રહેતા હોય એની સામે તમારે શું કરવાનું છે રાઈટની નિશાની કરવાની છે જે નથી એની સામે રોંગની નિશાની કરવાની છે તો જો માતા આપેલું છે પિતા ભાઈ બહેન દાદી દાદા ચાચા ચાચી નાના નાની ફૂફા અને ફૂવા બરાબર છે એટલા બધા તમને આપેલા છે એમાંથી તમને જેટલા લાગુ પડતા હોય તમારા ફેમિલીમાં તમારા કુટુંબમાં જેટલા રહેતા હોય એની સામે તમારે શું કરવાનું છે રાઈટ કરવાનું છે જે લોકો નથી રહેતા એની સામે શું કરવાનું છે રોંગ કરવાનું છે સંયુક્ત ફેમિલીમાં રહેતા હશે તો ચાચા ચાચી હોય દાદા દાદી હોય એ બધા હોય સાથે પણ જે લોકો મમ્મી પપ્પા અને ભાઈ બહેન રહેતા હોય તો એની સામે એ પ્રમાણે તમારે રાઈટ કરવાનું છે ત્યાર પછી લખવાનું છે આ દસમું વાક્ય છે એ પ્રમાણે છે બરાબર છે હવે આપણે દસમું તમને અહીંયા આપી દીધું તો હવે આપણે શું કરવાનું છે અગિયારમું વાક્ય લખવાનું છે મેરે દોસ્ત મેરે દોસ્ત અથવા તો મેરી સહેલી मेरी सहेली का नाम खाली जगह है बराबर छे आमा तुम्हारे जो छोकरा तो दोस्त के छोकरी तो सब के सहेली थी एमा तुम्हारे तुम्हारी बेनपणी अथवा तो मित्र नु नाम तुम्हारे लिखवानु छे त्यार पछी बारनु छे मुझे खाली जगह खेलना पसंद है બરાબર છે મુજે ખાલી જગ્યા ખેલના પસંદ એ બધાને જુદી જુદી રમતો ગમે છે કોઈને ક્રિકેટ ગમે છે કોઈને વોલીબોલ ગમે છે કોઈને ખો ખો રમતો હોય છે કોઈને કબડ્ડી રમતો એટલે તમને તમારી પસંદગીની રમત છે એ અહીંયા લખવાની છે મુજે ખાલી જગ્યા ખેલના પસંદ હે ત્યાર પછીનું વાક્ય છે મેરે અધ્યાપક મેરે અધ્યાપક अथवा तो मेरी अध्यापिका खाली जगह अध्यापिका का नाम खाली जगह है बराबर छे मतलब कि छे मेरे अध्यापक तो सर हो अने टीचर हो जे पण कोई हो तो कि मेरा अध्यापक अथवा तो मेरी अध्यापिका का नाम खाली जगह है तुम्हारा टीचर नु नाम तुम्हारा क्लास टीचर नु नाम अथवा तो तुम्हारा હિન્દીના ટીચરો એનું નામ તમારે અહીંયા લખવાનું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ મિસ બહ મિસ બહ ખાલી જગ્યા બજે ઉઠતા હું અથવા ઉઠતી હું બરાબર છે ગર્લ્સ અને બોયઝ બેના વાક્ય પ્રમાણે આપણે લખેલા છે મે સુબહ એટલે કે સવારે ખાલી જગ્યા બજે ઉઠતા હું અથવા ઉઠતી હું તમે જેટલા વાગે સવારે ઉઠતા હો એટલા વાગ્યાનો સમય તમારે લખવાનો છે તમારી મોર્નિંગ સ્કૂલ હોય તો તમે વહેલા ઉઠી જતા હો અને બપોરની સ્કૂલ હોય આફ્ટરનૂન હોય તો થોડા મોડા ઉઠતા હો તો એ પ્રમાણે તમારે તમારો સાચો સમય અહીંયા લખવાનો છે બરાબર છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી મેં ખાલી જગ્યા બનના ચાલતા અથવા ચાલતી બરાબર છે મેં ખાલી જગ્યા બનના ચાલતા હું અથવા તો ચાલતી તમે જે પણ કાંઈ તમારે બનવાનું વિચારે કોઈ ડૉક્ટર હોય કોઈ ટીચર હોય કોઈ નર્સ હોય કોઈને પણ જે પણ કાંઈ બનવાનો વિચાર હોય તે તમારે અહીંયા લખવાનું છે બરાબર છે ત્યાર પછી તમને સોળમું આપેલું છે મુજે ખાલી જગ્યા જ્યાદા પસંદ હે બરાબર તમને આપેલું છે ખેલના ખિલાડી પઢના ખાના ગાના દેખના મિલના રંગ જેસે કે ગમે તે તમને કોઈને રમવું ગમતું હોય કોઈને ખાવું પીવું ગમતું હોય કોઈને ભણવું ગમતું તો તમારી જે અંદર પાઠ્યપુસ્તકમાં બ્રેકેટમાં આપેલું છે એમાંથી જોઈ અને અહીંયા લખવાનું છે મુજે ખાલી જગ્યા જ્યાદા પસંદ રહે બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ
ત્યાર પછી આગળ મુજે ના પસંદ હે શું ના પસંદ હે મુજે ના પસંદ હે એટલે છે નથી પસંદ ધારો કે અંદર તમને આપેલું છે જૂઠ બોલના બરાબર છે તમને શું નથી પસંદ તો કે મને ખોટું બોલવું ગમતું નથી તો બીજું એના સિવાય તો કે જો એના સિવાય છે એ આપણે જોર જોરથી ચિલ્લાવવું બરાબર છે જોર જોરથી આપણે બોલવાનું છે એ ત્યાર પછી છે ઝઘડા કરને વાળેનો કોઈ આપણી સાથે ઝઘડા કરતા હોય એની એની સામે પણ આપણે એવા લોકો પણ આપણને પસંદ નથી બરાબર છે જોર જોરથી ચિલ્લાવવું એટલે જોર જોરથી રાડ પાડી પાડીને બોલતા હોય કોઈ સામે ઝઘડો કરતા હોય એવા લોકો મને પસંદ નથી બરાબર છે એ તમને જે નપસંદ હોય એ તમારે તમારા આપેલા છે લેખિતમાં તમારે લખવાનું છે બરાબર છે ત્યાર પછી તમને નીચે આપેલા છે શબ્દાર્થ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે શબ્દાર્થ બરાબર છે તો કક્ષાનો શબ્દાર્થ શું થાય તો કે ધોરણ બરાબર ત્યાર પછી પરિવાર તો શું આવશે કુટુંબ કેવાય પરિવાર ને કેવા શું કહેવાય કુટુંબ બરાબર છે કુટુંબ બરાબર ત્યાર પછી છે ચાચા ચાચા કોને કહેવાય બાળકો કોને ખબર છે કાકા જે આપણે ગુજરાતીમાં હોય કહે છે તો કે પિતા કે છોટે ભાઈ કે છોટે ભાઈ અને ત્યાર પછી બુઆ તો કે પિતા કી બહેન બહેન બરાબર અને અધ્યાપક શું થાય તો કે શિક્ષક બરાબર આ તમારા શબ્દાર્થ આપેલા છે કક્ષા એટલે કે ધોરણ આપણે ગુજરાતીમાં એને ધોરણ કહે પરિવાર એટલે કુટુંબ ચાચા એટલે પિતા કે છોટે ભાઈ આપણા પપ્પાનો નાના ભાઈ પછી બુઆ એટલે પિતા કે બહેન પપ્પાની બહેન અધ્યાપક એટલે શિક્ષિકા બરાબર છે આ તમારું જે હતું એ તમારો આ ચોથો પાઠ છે બરાબર છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં સારી રીતે સારા અક્ષરે તમે ભરી લેજો અને આ મેરા પરિચય એક નિબંધ પણ હું તમને લખાવીશ એ તમારા CWમાં લખવાનો છે બરાબર છે તો આ તમને પાઠ બરાબર સમજાઈ ગયો છે આવજો બાળકો.